ઓફ વડોદરા। प्रथम वक्त गुजरात में धारासभ्य ने सांसद द्वारा पुलिस संकलन समिति की बैठक मड़ी थी और दर महीने दर शुक्रवार आ संकलन समिति की बैठक मड़वानी है त्यारे आ मामले मांजलपुर धारासभ्य महत्व खुलासो आप। राज्यना मुख्यप्रधान और गृहमंत्री द्वारा तमाम शहरों में पुलिस साथ संकलन थाय हेतुसर आ कार्यक्रम आयोजन कर तरह आ कार्यक्रम मार्फते पुलिस की जो जरूरियात है सरकार सुधी पहुंचे तो एक आ एक प्रयास है। आ बाबते वडोदराना मांजलपुरना धारासभ्य अने पूर्व मंत्री महत्वनी विगतो पूरी पाड़ी हती अने तेवोए जणाव्युं हतुं कि जे संकलन थाय छे सारी बाबत छे, साथे साथे जे मुद्दाओ छे तेनी पर चर्चा करवामां आवी छे। कायदो अने व्यवस्थानी जाळवणी थाय तेवा प्रयास करवामां आव्या छे, परंतु सौथी चौंकावनारी वात जे तेमणे जणावी हती जे पुलिसनी घट छे ते राज्यमां सौथी वधु वडोदरामां छे अने आ बाबतनी रजूआत पण राज्यना मुख्यप्रधान अने गृहप्रधानने करवामां आवशे। તેમના આંકડાકીય માહિતી પણ આપી છે કે કેટલાક પીએસઆઈ પીઆઈ અને પોલીસના કર્મચારીઓ ઓછા છે। તો યોગેશભાઈ પટેલે પત્રકાર પરિષદને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ શહેરોમાં રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહપ્રધાનને જે સંકલનનો પ્રયાસ કર્યો છે તે ખૂબ સારી બાબત છે। ખાસ કરીને વડોદરા શહેરમાં જે પણ ગેરેજો આવેલા છે અને પોલીસ સ્ટેશન આવેલા છે ત્યાં જૂની ગાડીઓ, ભંગાર ગાડીઓ, મોટરસાયકલો રોડ ઉપર પડેલી છે અને જેને તાત્કાલિક હટાવવા એક જ જગ્યાએ લઈ જવા માટે તાકીદ કરી છે કે જેનો જલ્દીથી ઉકેલ લાવે અને એ માટે ખાસ વાત કરી છે। તો સાથે સુરસાગર તળાવની ત્યાં આગામી 11મી તારીખે સર્વેશ્વર મહાદેવની જે મહાઆરતી થવાની છે તેમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાય, સાથે જ ગણેશ વિસર્જન વખતે અત્યારથી જ તેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, રોડ રૂટ નક્કી કરવામાં આવે અને તેનું પાલન કરવામાં આવે, આ માટે પણ સારી વ્યવસ્થા થાય તે જરૂરી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી એ આજે પહેલી વખત ગુજરાતમાં જે પોલીસ કમિશનર સાથે જે એમને કાગળ મોકલેલો એ હિસાબે ધારાસભ્ય અને સાંસદ સાથે પહેલી વાર આ મિટિંગ થઈ છે અને દર મહિનાના શુક્રવારે આવી રીતે પોલીસ સાથે સંકલન થવાની છે। આજે મારા બે અગત્યના પ્રશ્નો હતા, એક તો ખાસ તો અમે જે નગરોમાં ફરીએ છીએ તે ઝૂંપડપટ્ટીમાં ફરીએ છીએ, ઘણીવાર મને જોવા મળી છે કે બહારની ગાડીઓ ત્યાં ગાડી હોય છે તો બહારની ગાડી ઘણી વખત તો ચારસા પાંચસા આઠ આઠ ગાડીઓ ઊભી થઈ ગઈ હોય છે, એમાં હરિયાણાનું પાસિંગ હોય, યુપીનું હોય, બિહારનું હોય, રાજસ્થાનનું હોય। તો ત્યાર પછી અમે તપાસ કરતાં માલુમ પડ્યું કે બે ત્રણ દિવસ, ચાર દિવસ, અઠવાડિયું બહારના લોકો જે અહીંયા ઘડી ચોરી કરે છે, ગુનામરકી કરે છે, ગુનાગરી કરે છે, ચોરી કરે છે, આ લોકો અહીં આગળ આવતા હોય છે, એની બી તપાસ થવી જોઈએ, આખા વડોદરા શહેરમાં થવી જોઈએ। તેવી જ રીતે મેં પોલીસ કમિશનરને એક પ્રશ્ન એ પૂછ્યો કે પોલીસમાં ઘટ કેટલી છે, તો એમને જે મને જણાવ્યું એ આશ્ચર્યજનક છે કે જે પીઆઈ પીઆઈ આપણાને 48 જોઈએ એને બદલે 30 જ છે, એટલે 48ની ઘટ છે, 18ની ઘટ છે। એવી રીતે પીએસઆઈ 219 જોઈએ, 81 ઘટ છે, એ બી બહુ મોટી ઘટ છે। અને જે કોન્સ્ટેબલ પોલીસ એ 5000 જોઈએ એને બદલે 2700 છે, એટલે 2300ની ઘટ છે। મેં આગળ બધે તપાસ કરી ત્યાં જાણવા મળ્યું કે જામનગર હોય, સુરત, ભાવનગર કે ભરૂચ, આ બધે પૂરેપૂરી ભરતી થયેલી છે, પણ વડોદરા શહેરમાં આ ભરતી 30% થી 70% જેટલી ઊંચી છે। અહીં આગળ જે ધાર્મિક કાર્યક્રમો થાય છે, ગઈ વખતે પણ જે રામ જન્મ રામજીની યાત્રા નીકળી ત્યારે બી તોફાન થયેલા, તો વધારે પૂરેપૂરી પોલીસ જોઈએ તો જ કાયદો અને વ્યવસ્થા સુધરે, ટ્રાફિકની વ્યવસ્થા સુધરે। ઓકે।